नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में फरीथी आपनुं स्वागत छे। आपणे धोरण 12 માં ગણિત માં છેલ્લે તમને મેં બે દાખલા હોમવર્ક માં આપ્યા હતા, તો તમે ઘરે પ્રેક્ટિસ કરી હશે તો ફરીથી એને આપણે અહીંયા એક રિવિઝન તરીકે લઈ લઈએ ને। તો બીજો દાખલો હતો કે એક સમઘનનું કદ 8 સેમિગન પ્રતિ સેકન્ડના દરથી વધે છે। હવે તો તમને ખ્યાલ આવી જ ગયો મિત્રો કે સમઘનનું કદ, કદ મીન્સ વોલ્યુમ, તો વોલ્યુમ સમઘનનું કદ છે। વોલ્યુમ એટલે વી। હવે એમાં ફેરફાર થાય છે 8 સેમિગન પ્રતિ સેકન્ડના દરથી, તો વી માં ફેરફાર તો ડીવી બાય ડીટી 8 સેમિગન પ્રતિ સેકન્ડ, તો સેમિગન પ્રતિ સેકન્ડના દરથી વધે છે। હવે સમઘનના ધારની લંબાઈ 12 સેમી છે, તો આપણે સમઘનની ધારનું માપ ધારી લઈએ। તો ધારની લંબાઈ ધારો કે x છે। હવે તો આપણને શું કહ્યું છે, જ્યારે સમઘનના ધારની લંબાઈ 12 સેમી હોય, એટલે કે x equal to 12 સેમી હોય, ત્યારે પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે છે। તો પૃષ્ઠફળમાં વધારો શોધવાનો છે, તો પૃષ્ઠફળ એટલે સરફેસ એરિયા, તો s, તો s માં ફેરફાર શોધવાનો છે, એટલે કે ds by dt મેળવવાના છે। ચલો તો સૌથી પહેલા તો અહીંયા આપણને સમઘનનું ઘનફળ આપ્યું છે, તો સમઘનનું ઘનફળ, તો વિદ્યાર્થી મિત્રો આપણે સમઘનના ઘનફળનું સૂત્ર શીખી ગયા કે બાજુનો ઘન એટલે કે x ક્યુબ, તો અહીંયા x ક્યુબ બાજુનો ઘન। હવે ઘનફળ છે એને આપણે v વડે દર્શાવીએ, તો v equal to x ક્યુબ છે। તો હવે અહીંયા આપણને dv by dt આપેલા છે, તો આનું t ની સાપેક્ષે વિકલન કરીએ, તો v નું t ની સાપેક્ષે વિકલન થશે dv by dt, તો x ક્યુબ નું વિકલન, તો x ક્યુબ નું થઈ જશે 3x સ્ક્વેર અને into x નું થશે dx by dt। ચલો હવે આની અંદર કિંમત મૂકીએ, તો અહીંયા આપણને કિંમત dv by dt ની 8 સેમિગન પ્રતિ સેકન્ડ આપેલી છે, તો dv by dt ની કિંમત મૂકીએ 8 equal to 3x square into dx by dt, તો આના પરથી dx by dt આપણને શું મળશે, તો dx by dt equal to 3x square ને આ બાજુ લાવી દો, તો 8 upon 3x square, તો આપણને x માં ફેરફાર મળ્યો dx by dt। હવે આપણે શોધવાનું છે શું, પૃષ્ઠફળમાં ફેરફાર એટલે કે ds by dt, તો સમઘનનું પૃષ્ઠફળ એટલે કે s, તો સમઘનનું પૃષ્ઠફળ, તો સમઘન એટલે તમે જાણો છો 6 6 બાજુના માપ, ટૂંકમાં 6 જે સાઈડ છે એના માપ સરખા હશે, તો એક સાઈડ નું માપ એટલે x સ્ક્વેર, તો એવી 6 સાઈડ છે, તો એનું સૂત્ર થશે 6x સ્ક્વેર। હવે આમાં ચલો ફેરફાર શોધવાનો છે, તો s નું t ની સાપેક્ષે આપણે વિકલન લઈએ, તો ds by dt, તો ચલો આનું વિકલન કરીએ, તો 6 અચળ અને x સ્ક્વેર નું 2x એટલે કે 6 ગુણ્યા 2x એટલે કે 6 દુ 12x into x નું વિકલન dx by dt। ચલો હવે અહીંયા dx by dt મળે આપણને, તો dx by dt ની તો વેલ્યુ આપણે શોધી જ છે, તો આ dx by dt ની વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈએ, તો 12x into dx by dt ની કિંમત છે 8 by 3x સ્ક્વેર, તો ચલો સદરૂપ આપી દઈએ, 3 ચોક 12 અને 1x કટ થઈ જશે, તો અહીંયા વધશે 8 ચોક 32 અપોન, હવે 1x કટ થઈ ગયો તો અપોન x, તો ds by dt આપણને આટલા મળ્યા। હવે x ની વેલ્યુ શું આપણને કહી છે, કે x equal to 12 હોય ત્યારે, તો અહીંયા ds by dt x equal to 12 હોય ત્યારે, તો x ની જગ્યાએ આપણે 12 મૂકી દઈએ, તો 32 અપોન 12, ચલો સદરૂપ આપીએ, તો અહીંયા 4 તરી 12 અને 8 ચોક 32, તો મૂલ્ય શું મળશે 8 by 3, તો 8 by 3 આપણને શું મળ્યું s માં ફેરફાર, તો હવે ચલો આનો એકમ, તો એકમ તમે કહી શકો ને s, મૂળ સરફેસ એરિયા પૃષ્ઠફળ, તો સેમી અથવા મીટર જે પણ આપ્યું હોય એ સ્ક્વેર માં આવશે, તો અહીંયા માપ સેમી માં આપ્યું છે, તો સેમી સ્ક્વેર અપોન સમયની સાથે છે એટલે સેકન્ડ, તો આનો એકમ થશે સેમી સ્ક્વેર પ્રતિ
સેકન્ડ તો તમે કદાચ તમે ગણ્યો છે જાતે તો દરેકને આટલો આન્સર મળ્યો છે દરેકને આવડ્યો છે તો ચલો હવે આપણે નેક્સ્ટ જે ચોથો દાખલો તમને હોમવર્કમાં આપ્યો છે એ આપણે સમજીએ તો હવે દાખલા નંબર 4 સમજીએ તો ચોથો દાખલો છે જે તમને હોમવર્કમાં આપ્યો તો તો તમે ગણ્યો હશે એવું માની લઉં છું તો ચોથો દાખલો છે એક સમગનની ધાર 3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે સમગનની ધાર તો આપણે સમગનની ધાર હમણા જે દાખલો ગણ્યો બસ એ જ પ્રમાણે તો સમગનની ધાર આપણે ધારી લઈએ x છે તો ધારો કે સમગનની ધારનું માપ બરાબર x સેમી છે તો અહીંયા શું કહ્યું છે આપણે કે સમગનની ધાર 3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે તો સમગનની ધારમાં ફેરફાર થયો એટલે કે x માં ફેરફાર થયો dx / કોની સાપેક્ષે ફેરફાર થયો તો સમગનની ધાર 3 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ સેકન્ડ એટલે મીન્સ સમય તો સમયની સાથે ફેરફાર થયો તો dx / dt 3 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ તો હવે આપણને આ x માં ફેરફાર આપ્યો છે હવે આપણને એમ કહ્યું છે કે જો સમગનની ધાર 10 સેમી હોય તો સમગનની ધારનું માપ 10 સેમી હોય ત્યારે સમગનનું ઘનફળ કેટલી ઝડપથી વધે છે તો સમગનનું ઘનફળ ઘનફળ એટલે વોલ્યુમ વોલ્યુમ મીન્સ v તો v માં ફેરફાર શોધવાનો છે તો dv / dt આપણે મેળવવા છે ચલો તો હવે સૂત્ર તમે તૈયાર કર્યા છે તો સૂત્ર સમગનનું ઘનફળ તો સમગનના ઘનફળનું સૂત્ર યાદ છે v equal to બાજુનો ઘન એટલે કે x cube હવે ચલો આનું t ની સાપેક્ષે વિકલન કરીએ તો v નું dv / dt upon x cube નું વિકલન સોરી equal to x cube નું વિકલન તો 3x square અને into x નું વિકલન શું થશે dx / dt આની અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ તો dv / dt equal to 3x square into dx / dt આપણને કેટલા આપે છે 3 તો 3 into 3 9x square કોની કિંમત મળી dv / dt ની પણ હવે આ dv / dt એટલે કે ઘનફળમાં ફેરફાર ક્યારે શોધવાનો છે જ્યારે x બરાબર 10 સેમી હોય ત્યારે તો આપણે x ની વેલ્યુ 10 લઈ લઈએ તો dv / dt x equal to 10 માટે તો x ની વેલ્યુ અહીંયા 10 મૂકી દો તો 9 into x square means 10 square તો 10 નો વર્ગ 100 ગુણ્યા 9 તો આનું મૂલ્ય કેટલું મળશે 900 ચલો હવે આનો એકમ કહી શકશો ઘનફળ માં ફેરફાર તો ઘનફળ એટલે ઘનમાં હોય મીટર ઘન સેમી ઘન તો અહીંયા માપ સેમા આપ્યું છે આપણને સેમી માં તો એનો એકમ શું થશે સેમી ઘન પ્રતિ કોની સાપેક્ષે છે સમયની તો સેમી ઘન પ્રતિ સેકન્ડ તો અહીંયા ઘનફળમાં જે ફેરફાર થયો એ 900 સેમી ઘન પ્રતિ સેકન્ડ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે આગળના દાખલા છે એ સમજવાના છે તો છઠ્ઠો દાખલો છે એ આપણે હવે સમજીએ તો છઠ્ઠો દાખલો છે એ સમજીએ લગભગ આપણે 5 દાખલા સુધી શીખી ગયા હતા છઠ્ઠો દાખલો છે એ સમજીએ કે એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે તો ત્રિજ્યામાં ફેરફાર છે તો ધારો કે ત્રિજ્યા બરાબર r છે હવે ત્રિજ્યામાં ફેરફાર કયો છે તો ત્રિજ્યામાં ફેરફાર કેટલો આપ્યો છે 0.7 સેમી પ્રતિ સેકન્ડ તો r માં ફેરફાર એટલે કે dr / dt 0.7 સેમી પ્રતિ સેકન્ડ ત્યારબાદ શું કહ્યું છે તો વર્તુળનો પરિઘ છે એ વધવાનો દર શોધો તો વર્તુળનો પરિઘ પરિઘ મીન્સ જેમ આપણે ચોરસમાં પરિમિતિ લઈએ છે એ જ એટલે વર્તુળમાં એ જ પ્રમાણે વર્તુળની પરિમિતિ એની ધારનું માપ એનો પરિઘ કર્વ તો અહીંયા આપણે પરિઘમાં ફેરફાર શોધવાનો છે પરિઘને અંગ્રેજીમાં કર્વ કહેવાય છે તો એને સંકેતમાં આપણે c તરીકે લઈએ છે તો પરિઘ બરાબર c તો હવે વિદ્યાર્થી મિત્રો વર્તુળનો પરિઘ તો વર્તુળના પરિઘનું સૂત્ર શું છે 2 pi
r। चलो तो सीमा फेरफार शोधवानो छे, परिघमा फेरफार शोधवानो छे, तो परिघमा फेरफार એટલે dc / dt, t ની સાપેક્ષે વિકલન કરીએ, તો ચલો આનું t ની સાપેક્ષે વિકલન 2π અચળ છે અને r નું વિકલન તો r નું થશે dr / dt। ચલો આની અંદર કિંમત મૂકી દઈએ તો 2π into dr / dt નું મૂલ્ય શું આપ્યું છે 0.7, તો 0.7 ચલો આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો 7 2 14 1 પોઈન્ટ કટ કરી દો તો 1.4π, તો dc / dt આપણને મળશે 1.4π। તો હવે અહીંયા એકમ શું લખશો તમે, તો પરિઘ એનું માપ છે સેમી માં, તો સેમી અને કોની સાપેક્ષે t સમયની સાપેક્ષે તો સેમી પ્રતિ સેકન્ડ। તો છઠ્ઠો દાખલો છે, બિલકુલ સરળ છે, સહેલાઈથી આપણને આવડે એવો છે। તો આ જ પ્રમાણે હવે આપણે દાખલા નંબર 7 છે, તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 અને એક એમાં ઉદાહરણ આપેલું છે આપણને બુકમાં ઉદાહરણ નંબર 4, તો બંને સેમ છે। હવે એક કામ કરીએ આપણે, તો ઉદાહરણ નંબર જે 5 4 છે એ 4 તમે જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરજો, જાતે જ ગણજો, અને આ દાખલા નંબર 7 છે જે સ્વાધ્યાયનો છે એ હું સમજાવું છું। તો ચલો આપણે સમજીએ દાખલા નંબર 7, તો 7મો દાખલો છે એ સમજીએ દાખલા નંબર 7। હવે આપણને આમાં કહ્યું છે એક લંબચોરસની લંબાઈ x 5 સેમી પ્રતિ મિનિટના દરથી ઘટે છે। ચલો લંબાઈ આપણને x આપી છે, તો લંબાઈ બરાબર x છે। હવે આમાં શું કહ્યું છે, લંબાઈ 5 સેમી પ્રતિ મિનિટના દરે ઘટે છે, તો x માં ફેરફાર થાય છે dx કોની સાપેક્ષે, સમયની સાપેક્ષે, તો x માં ફેરફાર થાય છે સમયની સાપેક્ષે, શું કહ્યું છે 5 સેમી પ્રતિ મિનિટ, તો 5 સેમી પ્રતિ મિનિટ। હવે વિદ્યાર્થી મિત્રો આ ફેરફાર છે, પણ આ ફેરફારમાં શું કહ્યું છે 5 સેમી પ્રતિ મિનિટના દરે ઘટે છે, તો ઘટે છે આ ઘટાડો છે, તો જ્યારે ફેરફારમાં ઘટાડો હોય ત્યારે એને આપણે માઇનસ તરીકે લઈશું, અને જો વધારો હોય તો એને આપણે પ્લસમાં લઈશું। તો અહીંયા ઘટાડો છે માટે -5 લઈશું। હવે શું કહ્યું છે કે તેની પહોળાઈ, પહોળાઈ માટે આપણે લઈએ y, તો એની પહોળાઈ છે, તો પહોળાઈ બરાબર y છે। હવે આમાં શું કહ્યું છે, તો તેની પહોળાઈ 4 સેમી પ્રતિ મિનિટના દરે વધે છે, તો પહોળાઈમાં વધારો થાય છે સમયની સાપેક્ષે, એટલે કે dy / dt 4 સેમી પ્રતિ મિનિટ, તો 4 સેમી પ્રતિ મિનિટ। તો જ્યારે x બરાબર 8 અને y બરાબર 6, તો x equal to 8 અને y equal to 6 સેમી હોય ત્યારે લંબચોરસની પરિમિતિ, અને બીજું કયું છે લંબચોરસના ક્ષેત્રફળમાં ફેરફાર શોધો, તો લંબચોરસની પરિમિતિ, તો પરિમિતિ અને ક્ષેત્રફળ આ બંનેમાં ફેરફાર શોધવો છે। તો પરિમિતિ એને આપણે પેરીમીટર કહીએ છે, તો એમાં ફેરફાર એટલે કે dp / dt શોધવાના છે, અને ક્ષેત્રફળમાં ફેરફાર એટલે dA / dt શોધવાના છે। ચલો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે સમજીએ પરિમિતિ, તો લંબચોરસની પરિમિતિ સૂત્ર તમે જાણો છો ને, શીખ્યા છીએ આપણે 2L + B, તો પરિમિતિ P બરાબર 2L + B। હવે આ જે P છે, તો 2 અહીંયા L મીન્સ લંબાઈ, લંબાઈ શું આપી છે X, અને પહોળાઈ શું આપી છે Y, તો ચલો P equal to 2×X + Y છે। હવે આપણને આ ફેરફાર કયો છે T ની સાપેક્ષે, તો T ની સાપેક્ષે આનું વિકલન કરીએ, તો dP / dt 2 અચળ, ચલો આનું વિકલન X નું શું થશે dx / dt પ્લસ y નું t ની સાપેક્ષે વિકલન, તો dy / dt। ચલો આની અંદર આવી કિંમત મૂકી દો, તો 2 into dx / dt કેટલા છે -5 + dy / dt કેટલા છે 4,
तो माइनस फाइव प्लस फोर तो माइनस वन, तो माइनस वन इंटू टू इक्वल टू माइनस टू। तो डीपी बाई डीटी એટલે પરિમિતિનો સમયની સાપેક્ષે ફેરફાર, તો પરિમિતિ એટલે સેમી અને સમય એટલે સેકન્ડ। તો અહીંયા પરિમિતિમાં કેટલો ફેરફાર થયો? માઈનસ 2 સેમી પ્રતિ સેકન્ડ। એનો મીનિંગ શું થયો? તો અહીંયા માઈનસ હતું, મે સમજાવ્યું તમને, તો અહીંયા માઈનસ છે એનો અર્થ થયો પરિમિતિ 2 સેમી પ્રતિ સેકન્ડના દરથી ઘટશે। तो यहाँ माइनस टू छे, इतने के अनु आंसर लखो, तो आपने हम लिखी सके कि लंबचौरस की परिमिति 2 सेमी प्रति सेकंड ना दर थी घटे छे। हवे चलो विद्यार्थी मित्रों, आपने क्षेत्रफल में फेरफार सुकिए, तो लंबचौरस नु क्षेत्रफल, तो लंबचौरस नु क्षेत्रफल ए, तो लंबचौरस नु क्षेत्रफल सूत्र शू? लंबाई गुणा एनी पहोळाई, એટલે કે l into b। હવે હું ચલો અહીંયા ડાયરેક્ટ જ લખી દઉં છું, l મીન્સ લંબાઈ, લંબાઈ શું છે? x, તો x into પહોળાઈ, પહોળાઈ શું છે અહીંયા? y, તો x into y। ચલો હવે આ a માં ફેરફાર શોધવાનો છે સમયની સાપેક્ષે, તો da by dt, da by dt, તો x into y બે વિધેયનો ગુણાકાર છે, તો ગુણાકારનો નિયમનો ઉપયોગ કરીએ। વિકલનમાં તમને યાદ હશે કે બે વિધેયનો ગુણાકાર હોય એનું વિકલન આપણે કઈ રીતે કરતા હતા? તો પહેલું વિધેય m ના m, બીજાનું વિકલન પ્લસ બીજું વિધેય m ના m પહેલાનું વિકલન। તો ચલો હવે પહેલું વિધેય x છે m ના m, એટલે કે x ઇન્ટુ બીજું વિધેય y છે એનું વિકલન, તો dy by dt પ્લસ બીજું વિધેય m ના m અને પહેલાનું વિકલન, તો x નું વિકલન શું થશે? dx by dt। चलो આની અંદર આપણે વેલ્યુ મૂકીએ, તો x, x ની વેલ્યુ આપણને કહી છે x equal to 8 into dy by dt, તો dy by dt કેટલા છે? 4 plus y, y ની વેલ્યુ આપી છે 6 into dx by dt, તો dx by dt ની વેલ્યુ શું છે? minus 5, તો 8 ચોક 32 plus minus minus 6 પંચા 30, तो 32 माइनस 30 इक्वल टू 2, तो ये 2 dA by dt। चलो एकम शू लखशो? तो क्षेत्रफल छे, तो सेमी स्क्वेर समय नी सापेक्षे छे, तो प्रति सेकंड। तो यहां जे क्षेत्रफल छे ए 2 सेमी स्क्वेर प्रति सेकंड ना दर थी एमा फेरफार थाय छे। विद्यार्थी मित्रों, हवे आपणे आगळनो जे दाखलो छे, दाखला नंबर 8 ए समझिए। તો એવી રીતે હવા ભરવામાં આવે છે, જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેમી હોય, તો ફુગ્ગાની ત્રિજ્યા, ત્રિજ્યા મીન્સ r, તો r બરાબર શું કહ્યું છે આપણે? 15 સેમી હોય, તો ત્રિજ્યા 15 સેમી હોય ત્યારે તે ત્રિજ્યાનો વધવાનો દર શોધો, તો ત્રિજ્યા વધવાનો દર શોધવાનો છે, એટલે કે dr / dt શોધવાના છે। સાથે આપણે ઉલ્લેખ પણ કર્યો છે કે તે ફુગ્ગો ગોળાકાર જ રહે છે, એટલે કે ફુગ્ગો ગોળાકાર છે, ગોળક છે એવું આપણે સમજી લેવાનું છે, નહીતર ફુગ્ગો ફુલાવે તો નીચેથી ગોળ હોય અને ઉપરથી લંબગોળ થાય, એટલે અહીંયા ઉલ્લેખ કર્યો છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એમ પણ કહે ને કે સર કે ફુગ્ગો ફુલાવીએ તો ગોળ ન પણ હોય, તો એટલા માટે ઉલ્લેખ કર્યો છે ફુગ્ગો ગોળક ટાઈપ છે, તો આપણે ગોળા માટે સમજશું। ચલો તો ગોળકનું ઘનફળ, તો ગોળકનું ઘનફળ v, યાદ છે સૂત્ર? તો ગોળકનું ઘનફળ 4/3 pi r cube। ચલો તો હવે આની અંદર આપણે dv/dt આપે છે અને dr/dt શોધવાના છે, તો સમયની સાપેક્ષે આનું વિકલન કરીએ, તો dv/dt v નું વિકલન equal to 4/3 pi અચળ છે,
तो चलो r क्यूब નું વિકલન શું થશે r क्यूब નું 3r स्क्वायर અને into r નું t ની સાપેક્ષે વિકલન dr by dt તો હવે 3 3 કટ થઈ જશે તો હવે અહીંયા આપણને dv by dt इक्वल टू 4 पाई r स्क्वायर इनटू dr by dt મળશે ચલો તો હવે આની અંદર કિંમત મૂકીએ તો dv by dt આપણને 900 આપ્યા છે તો dv by dt છે 900 इक्वल टू 4 पाई અને r स्क्वायर ચલો તો હવે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા r ની કિંમત મૂકી દઉં છું આપણે આમ તો છેલ્લે મૂકતા હતા હવે દાખલાની અંદર મૂકી દઈએ છે તો r 15 સેમી છે તો અહીંયા r स्क्वायर તો 15 નો સ્ક્વેર છે તો 15 ગુણ્યા 15 ઇનટુ dr by dt ચલો તો આ પદ છે એને આ બાજુ લાવી દઈએ તો માટે dr by dt શું થશે તો dr by dt ઇક્વલ ટુ 900 છેદમાં 4 pi ઇનટુ 15 ઇનટુ 15 તો હવે ચલો આનું સાદું કાપી દઈએ તો 15 6 90 તો અહીંયા આવશે 60 ત્યાર બાદ 15 ચોક 60 તો 4 અને 4 4 કટ તો આન્સર શું મળશે ઉપર કઈ નથી એટલે કે 1 અપોન પાઈ તો 1 અપોન પાઈ આનો એકમ શું લખશો ત્રિજ્યા અપોન સમય છે તો ત્રિજ્યા r એટલે સેમી પ્રતિ t સમય એટલે સેકન્ડ તો હવે આ જે આઠમો દાખલો છે આ જ પ્રમાણે અંદર જે બીજો એક દાખલો તમને આપ્યો છે નવમો દાખલો તે નવમો દાખલો છે પણ ગોળાકાર ફુગ્ગા માટે છે તો નવમો દાખલો વિદ્યાર્થી મિત્રો તમે હોમવર્કમાં જાતે ગણજો